સમાચારમાં આજે મહિનાઓની લડાઈ બાદ રશિયાનો યુક્રેનના શહેર પર કબજો. સોલેડારથી આવેલા એક અહેવાલ પ્રમાણે તે શહેર હવે રશિયાના કબજામાં. સામે યુક્રેનિયન સૈનિકોનું કહેવું છે કે તેઓ વળતો હુમલો કરશે. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું અર્ણવ વસાવડા. યુક્રેનને તેના બચાવ માટે પૂરા પડાતા હથિયારોના પુરવઠાની વાત આજે કવર સ્ટોરીમાં, પરંતુ એ સિવાય કાર્યક્રમમાં આજે કુસ્તી ખેલાડીઓના વિરોધનો ત્રીજો દિવસ. આજે પણ ખેલમંત્રી સાથે બેઠકનો દોર યથાવત. કુસ્તી મહાસંઘના પ્રમુખના દીકરાએ જણાવ્યું, બ્રજભૂષણ સિંહે ખેલ મંત્રાલયને સોંપ્યો જવાબ. અફઘાનિસ્તાનમાં મહિલાઓને સહાયક સંસ્થાનોમાં ફરીથી કામ અપાવવાનો એક પ્રયાસ. નોકરીઓ ગુમાવવાથી લાખો લોકો પાસે ઠંડીમાં ખોરાક અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે નથી પૈસા. દક્ષિણ કોરિયાની રાજધાની સોલના ગુરિયોંગ ગામમાં આગ ફાટી નીકળી. 5 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી. હાલ જાનહાની અને ઘાયલના આંક વિશે સ્પષ્ટતા નહીં. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે કહ્યું કે તેઓ 12,000 છટણી કરશે. સ્ટાફને કરેલા ઇમેઇલમાં ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈએ આ માટે લથડતી વૈશ્વિક અર્થવ્યવસ્થાને જવાબદાર ગણાવી. આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં. રશિયા યુક્રેન લડાઈમાં મહિનાઓ લડ્યા બાદ રશિયાએ પૂર્વના એક શહેર પર કબજો કરી લીધો છે. સૈનિકો હાલ બાખમુટનું સંરક્ષણ કરવામાં અને વળતો પ્રહાર કરવાની તૈયારીઓ વચ્ચે પશ્ચિમ પાસેથી વધુ હથિયારોની માંગ કરી રહ્યા છે. તેના પર જોઈએ આજની કવર સ્ટોરી. પચાસથી વધુ દેશોના સંરક્ષણ અધિકારીઓ જર્મનીના યુએસ એરબેઝ પર નિર્ણાયક વાટાઘાટ કરવા માટે ભેગા થયા છે, જેથી યુક્રેનને રશિયા સામે પોતાનો બચાવ કરવા માટે હથિયારોનો પુરવઠો પૂરો પાડી શકે. આ વાટાઘાટની મુખ્ય વાત ભારે હથિયારો અને યુદ્ધ ટેન્ક્સની છે. જર્મની પર તેમની ખૂબ જ પ્રતિષ્ઠિત લેપર્ડ 2 ટેન્કને યુક્રેન મોકલવા માટે મંજૂરી આપી દેવા ભારે દબાણ થઈ રહ્યું છે. યુરોપિયન સાથી દેશો બર્લિનની પરવાનગી વિના તેમની નિકાસ ન કરી શકે. જોકે જર્મનીને મોકલવાની ઈચ્છા નથી, સિવાય કે અમેરિકા પણ પોતાની ટેન્ક્સ મોકલે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જર્મની સાથે સીધો સંવાદ કરતા ટેન્ક્સ મોકલવાની અપીલ કરી છે અને બધા દેશને તાકીદે કાર્ય કરવાની હાકલ કરી છે. I am truly grateful to all of you for the weapons you have provided. તમે જે હથિયારો આપ્યા તે માટે હું તમારા તમામનો આભાર માનું છું. દરેક યુનિટે અમને આતંક સામે લડવા માટે મદદ કરી છે, પરંતુ સમય રશિયાનું હથિયાર છે. આપણે ઉતાવળ કરવાની જરૂર છે. સમય આપણું પણ હથિયાર બનવું જોઈએ. હવાઈ સુરક્ષાની જેમ દારૂગોળા, હથિયારધારી વાહનો અને ટેન્કો, જેના વિશે અમે તમારી સાથે વાટાઘાટ કરી રહ્યા છીએ, અને તેનાથી જ ખરેખર તો જીત હાંસલ થશે. અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોએ યુક્રેનને વધુ હથિયારો આપવાનું નક્કી કર્યું તેના એક દિવસ બાદ વાર્તાલાપનો દોર શરૂ થયો. અત્યાર સુધી યુક્રેનને 30 કરતાં પણ વધુ દેશો હથિયારો પૂરા પાડ્યા છે. ગઈકાલે અમેરિકાએ 2.5 બિલિયન ડોલર્સના વધુ પેકેજ માટે જે પ્રતિબદ્ધતા દર્શાવી તેમાં સશસ્ત્ર વાહનો અને હવાઈ સંરક્ષણ સિસ્ટમ સામેલ છે. જોકે તેમાં ટેન્કનો સમાવેશ થતો નથી. યુકે પહેલેથી જ તેમને 14 ચેલેન્જર 2 ટેન્ક આપવાનો વાયદો કર્યો છે. રશિયા સામેના યુદ્ધને વધુ ગતિ આપવા 600 બ્રિમસ્ટોન મિસાઇલ આપવાનું પણ વચન આપ્યું છે. કિયેવને હજુ વધુ હથિયારોની જરૂર છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા સામે બચાવ કરવા માટે યુક્રેનને સેંકડો ટેન્ક્સની જરૂર છે. અમારા સંવાદદાતા જેમ્સ વોટરહાઉસ કિયેવથી સમજાવી રહ્યા છે કે આ યુદ્ધમાં ટેન્ક્સનું આટલું મહત્વ કેમ છે. લાગે છે કે તેઓ યુદ્ધનું ચિત્ર બદલનારા છે. પશ્ચિમ પાસેથી મદદ માંગવામાં અને સતત માંગતા રહેવામાં યુક્રેન પ્રયત્નશીલ રહ્યું છે, પરંતુ તેમાંથી ટેન્કનો પ્રશ્ન સૌથી વધુ વિભાજનકારી રહ્યો. When the invasion first broke out, there was a frustration held in Kiev at the speed at which ખરેખર જ્યારે ખરેખર સૌપ્રથમ યુદ્ધ થયું ત્યારે જે ગતિએ આક્રમક હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા તેને લઈને કિયેવમાં હતાશા છવાઈ ગઈ હતી. શરૂઆતમાં થોડા ખચકાટ બાદ પશ્ચિમે ત્યારબાદ હવાઈ સુરક્ષા સિસ્ટમ, લાંબી રેન્જની મિસાઇલ, ઓટોમેટિક હથિયારો, એન્ટી ટેન્ક લોન્ચર્સ મોકલવાના ચાલુ કર્યા,
જે યુક્રેનની ક્ષમતામાં બહુ નિર્ણાયક સાબિત થયા. યુક્રેને જે રીતે પોતાનો બચાવ કર્યો કે પ્રદર્શન અને રશિયનો પાસેથી તેમના કબજે કરેલા શહેરો પણ ફરીથી જીતી લીધા. પરંતુ હાલમાં આપણે જે સ્થિતિમાં છીએ કે જેમાં રશિયા નાના પ્રમાણમાં પણ પૂર્વમાં લડીને ફાયદો તો પ્રાપ્ત કરી રહ્યું છે, અને યુક્રેન જે કહી રહ્યું છે કે કહેતું આવ્યું છે કે પશ્ચિમની આધુનિક ટેન્કો તેમના દળોને બરફ આચ્છાદિત ફ્રન્ટલાઈન પર લડવામાં સક્ષમ કરશે અને હારી ગયેલા પ્રદેશો રશિયાના તાબામાંથી પરત મેળવશે, જે આપણે દક્ષિણના ખેરસન પ્રાંતમાં જોયું. રશિયાએ પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે યુક્રેનને જો ટેન્ક્સ આપી તો આ ઘર્ષણ ખૂબ જ ગંભીર રીતે વધારો થશે. પશ્ચિમી દેશોના યુક્રેનને સૈન્ય સહાય આપવાના વચનો પર ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પિસ્કોવે નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે આ યુક્રેનની સમસ્યામાં વધારો કરશે, પરંતુ એનાથી રશિયાની આગેકૂચ અને તેના લક્ષ્યો હાંસલ કરવાના માર્ગમાં કોઈ અવરોધ નહીં આવે. હવે આગળ વધીએ તો ફ્રન્ટલાઈન પર જ્યાં હથિયારોની સૌથી વધુ જરૂર છે, પૂર્વમાં આવેલું સોલેડાર શહેર બાખમુટથી નજીક હોવાને કારણે આ લડાઈનું મુખ્ય મેદાન બન્યું છે, જે પુરવઠો પહોંચાડવાનો મુખ્ય માર્ગ પણ છે. યુક્રેનિયન સૈનિકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ સોલેડાર શહેરમાંથી પાછા ખસી રહ્યા છે. મહિનાઓની લડાઈ બાદ રશિયાએ સોલેડાર પર કબજો કરી લીધો છે, પરંતુ ફ્રન્ટલાઈન પર સ્થિતિ ખંડેર બની ગયેલા આ નાનકડા શહેરની મુલાકાત દરમિયાન બીબીસી સંવાદદાતા એન્ડ્રુ હાર્ડિંગે જોયું કે આ લડાઈ કેટલી ભીષણ છે. તેમણે યુક્રેનિયન સૈનિકોને વળતો પ્રહાર કરવાનું કહેતા પણ સાંભળ્યા. જેવા અમે ફ્રન્ટલાઈનની નજીક પહોંચ્યા કે તરત બોમ્બમારો થયો. સુરક્ષા માટે બધા દોડ્યા. જે વિસ્તારમાં અમે છીએ ત્યાં હવે રશિયા અને યુક્રેનના પાયદળ સૈનિકો બહુ નજીકથી લડી રહ્યા છે. યુક્રેન તરફના રસ્તામાં હુમલામાં ઉડાવી દેવાયેલા ઘરના આ કાટમાળ પાસેથી અમે પસાર થઈ રહ્યા છીએ. અમને નાના મોટા પ્રકારના હથિયારોથી હુમલો ચાલી રહ્યા હોવાના અવાજો સંભળાય છે. તેનો અર્થ એ છે કે રશિયન સીમા બહુ નજીક છે. જે રીતે અવાજ આવે છે તે રીતે લાગે છે કે તેઓ આ મેદાનથી અંદાજે એક કિલોમીટર જ દૂર હોઈ શકે. Hearing they're just maybe a kilometer away across the fields behind me. Solidar ni bahar avela ek nanakda gam mathi Ukrainian sainiko humlo kari rahya che. Teo ahi taki rahya che. Solidar have Russia na kabja hethar che je Kremlin ni mahinao ni ladai ma pehli jeet che. Tame ek pradesh gumavyo, tame Solidar gumavyo. We have wide tough situation here, so but it's control situation anyway. Sometimes અમારી અહીં કપરી સ્થિતિ છે, પરંતુ નિયંત્રણમાં છે. ક્યારેક ક્યારેક દુશ્મનોને માત આપવા માટે શરૂઆતમાં પાછળ હટી જવું યોગ્ય હોય છે, ત્યારબાદ દુશ્મનને સંપૂર્ણપણે નાબૂદ કરી નાખો. દરરોજ અમે 50-100 દુશ્મનોને નષ્ટ કરીએ છીએ. 50-100 enemy people. યુક્રેનિયન ડ્રોન્સ આ વાતની સાક્ષી આપે છે. અહીં તહેનાત રશિયન્સ પર હુમલો ચાલી રહ્યો છે. ઘણા રશિયન સૈનિકો તેમાં ઘાયલ થતા પણ દેખાયા. યુક્રેન પણ તેમના માણસો ગુમાવી રહ્યું છે. એ તો સ્પષ્ટ નથી કે કેટલા માણસોને અસર થઈ, પણ મેડિકલ સ્ટાફ કહી રહ્યા છે કે તેમનો જુસ્સો હજી પણ તેટલો જ છે. તેઓ થાકેલા છે, ઠંડી લાગે છે અને ઈજા પામેલા, છતાં તેઓ મને પૂછે છે કે ડોક્ટર, હું યુદ્ધ મેદાન પર ક્યારે પરત ફરીશ. તેઓ એમ નથી કહેતા કે સારું થયું, હું ઘાયલ થયો, હવે હું આરામ કરી શકું છું. Very active front lines this morning. Ukrainians have withdrawn, but they're not trying. આજે સવારે ફ્રન્ટલાઈન ખાલી છે. યુક્રેનિયન જતા રહ્યા છે, પરંતુ રશિયનો અહીંથી આગળ ન વધે એટલે તેમને રોકવા માટે હવે તેઓ ફરી હુમલાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગલા પડાવ તેમના મોટા શહેર બાખમુટનું રક્ષણ કરી રહ્યા છે, જેને બચાવવા તેઓ મહિનાઓથી પ્રયાસરત છે. આ સંઘર્ષમય ફ્રન્ટલાઈનને છોડવાનો સમય આવી ગયો છે, જે બંને બાજુઓને નુકસાન પહોંચાડી રહી છે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. ભારતીય કુસ્તીના અનેક દિગ્ગજ ખેલાડીઓનું વિરોધ પ્રદર્શન આજે પણ યથાવત. ખેલ મંત્રી સાથે મુલાકાતનો દોર ચાલુ. અફઘાનિસ્તાનમાં ઠંડી વધતા પરિસ્થિતિ વિકટ, સાથે યુએન ટીમની મુલાકાતની વાત.
રોકાય વિરામ માટે મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું અર્ણવ સાવડા. ભારતીય કુસ્તીના અનેક દિગ્ગજ ખેલાડીઓ કુસ્તી સંઘ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ફરી રમતગમત મંત્રી સાથે બેઠકનો દોર ચાલુ છે. દિવસભર શું થયું જાણીએ બીબીસી સંવાદદાતા વંદના પાસેથી. દિલ્હી કે જંતર મંતર પર આજ તીસરે દિન ભી ખેલાડીઓ કા ધરના પ્રદર્શન લગાતાર જારી હૈ. હાલાંકિ જબ સુબહ હમ યહાં પર આયે થે તો કાફી સન્નાટા થા ઓર લગ રહા થા કે શાયદ બાતચીત ચલ રહી હૈ ઓર મસલે કા હલ નિકલ આયે. ઉસ સમય વિજેન્દર સિંહ જો બોક્સર રહે હૈ વો ભી યહાં પર આયે. હાલાંકિ ઉસ સમય કોઈ ખેલાડી મૌજૂદ નહીં થા. દિન હોતે હોતે ફિર તમામ ખેલાડી જો હૈ બજરંગ પુનિયા, સાક્ષી મલિક, કંછુ મલિક, વો સબ યહાં પર આયે ઓર ઉન્હોને ફિર સે વહી બાત દોહરાઈ કે અભી તક મસલા સુલઝા નહીં હૈ ઓર વો યહાં તબ તક બેઠે રહેંગે જબ તક ઉનકી માંગે પૂરી નહીં હો જાતી. ઉનસે યે બાત ભી પૂછી ગઈ કે ક્યો ઓર ખેલાડી યહાં પર નહીં હૈ તો ઉન્હોને યે બાત રખી કે વો નહીં ચાહતે કે જો યુવા ખેલાડી હૈ ઉનકે પ્રશિક્ષણ પર અસર પડે ઇસલિયે જો સીમિત સીનિયર જ્યાદાતર સીનિયર ખેલાડી હૈ વો યહાં પર બેઠે હુએ હૈ. હમ ભી નહીં ચાહતે ખેલાડી યહાં પે આયે ક્યોંકિ હમ નહીં ચાહતે કિસી કી ભી ટ્રેનિંગ ખરાબ હો. યે લડાઈ હમ જો જો સીનિયર ખેલાડી હૈ 15-20 ખેલાડી 30 ખેલાડી જો ભી બેઠે હૈ વોહી મિલ કે લડે ક્યોંકિ હમ બચ્ચો કા ભવિષ્ય દેખ રહે હૈ. હમ ફેડરેશન કે તરહ નહીં કે ભાઈ હમ ઉનકો કેરિયર કો ઉનકો ડબો રહે હૈ. હમ નહીં ચાહતે યહાં બચ્ચે આયે. અગર બચ્ચો અગર બચ્ચે લે આને કી બાત હૈ તો યહાં પે ભીડ નહીં આપ જગહ નહીં મિલેગી આપ લોગો કો ઇતને ખેલાડી હૈ. સામે પક્ષે કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ જાણકારી આપવાના હતા પણ તે ના થઈ અને સાંજે તેમના પુત્ર પ્રતિક સિંહે મીડિયાને જણાવ્યું હતું કે 22 તારીખે કુસ્તી સંઘની કાર્યકારી બેઠક બાદ તેઓ ઔપચારિક રીતે વધુ માહિતી આપશે. એ સિવાય તેમના તરફથી ખેલ મંત્રાલયને જે સ્પષ્ટતા આપવાની હતી તે આપી દેવામાં આવી છે. આ જાહેરાત પહેલાં બ્રિજભૂષણ સિંહે બીબીસી સાથે વાતચીત કરી. જોઈએ તેમની વાતચીતના કેટલાક અંશો. જો નેશનલ પાલિસી હમને બનાઈ જો ભી મીડિયા પર પડી હુઈ હૈ વો સબ ભી ઇન લોગો કો જાણકારી મેં દે કરકે બનાઈ ગઈ. દેશ કી કુસ્તી કે લિયે જો પ્રોસીજર હોતા હૈ સબકો ફોલો કિયા ગયા. અચાનક ઉસ પાલિસી મેં થા કી જો ભી ખેલાડી હો કોઈ ભી હો નેશનલ હો ઇન્ટરનેશનલ હો ઓલિમ્પિયન હો ઉસકો એક ચેમ્પિયનશિપ લડની પડેગી. और हमारे यहाँ दो चैम्पियनशिप की व्यवस्था है, एक नेशनल चैम्पियनशिप एक ओपन नेशनल चैम्पियनशिप जो आज आपके सामने होने जा रही है कि भाई अगर उसमें आपकी तबीयत ख़राब थी तो आप इसमें लड़ लीजिए. लेकिन जो ना नेशनल लड़ेंगे ना ओपन लड़ेंगे और ना उनके मेडिकल होगा ना उनका मेडिकल होगा तो उनको हम इंडिया टीम का हिस्सा नहीं मानेंगे, कैंप में उनका नाम नहीं डालेंगे. यहीं से बात प्रारंभ होती है. और फिर जितने लोग हैं ये ओपन और नेशनल नहीं लड़ना चाहते, नहीं लड़ना चाहते हैं ये ओपन और का आरोप है उनके खिलाफ. नहीं आरोप नहीं, सब जानते हैं और ये सब टॉप के खिलाड़ी हैं. ये सब भारत सरकार के टॉप के खिलाड़ी हैं, सारी सुविधा उठाते हैं, विदेशों में ट्रेनिंग करते हैं. ये इंडिया में लड़ने के नाम पर हट जाते हैं और जब बाहर कोई टूर्नामेंट होता है इनकी तबीयत ठीक हो जाती है और तुरंत ये कहते हैं कि मैं सीनियर खिलाड़ी हूँ, मैं ओलंपियन हूँ, मेरा वर्ल्ड में मेडल है, मेरा ट्रायल भी ना कराया जाए. अगर मजबूरी में ट्रायल कराया भी जाए तो पहले देश के बच्चों का अलग से ट्रायल करा जाए. मतलब विनेश फोगाट, साक्षी मलिक कोई ट्रायल्स नहीं देना चाहते हैं, नेशनल्स नहीं खेलना चाहते हैं, नेशनल नहीं लड़ना चाहते, नेशनल नहीं लड़ना चाहते. उन्होंने आपसे कहा है ये नेशनल नहीं लड़ना चाहते हैं आपसे क्या, ये तो सब मीडिया में पड़ा हुआ है. હવે વાત કરીએ અફઘાનિસ્તાનની તો અભૂતપૂર્વ ઠંડીના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 78 પર પહોંચી ગઈ છે. દેશના અનેક વિસ્તારોમાં તાપમાન -30 ડિગ્રી થઈ ગયું છે. ભારે બરફવર્ષાના કારણે મહત્ત્વના રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે સહાય પહોંચાડવામાં અવરોધ ઊભો થયો છે. તે સિવાય થોડા સમય પહેલાં તાલિબાનોએ સહાય સંસ્થાઓમાં મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. જો કે કેટલીક આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થાઓને ખાતરી આપવામાં આવી છે કે હેલ્થકેર ક્ષેત્રે કામ કરતી મહિલાઓ કામ કરી શકે છે. અમારા ચીફ આંતરરાષ્ટ્રીય સંવાદદાતા લીસ ડ્યુસેટનો અહેવાલ જોઈએ. વિન્ટર્સ આર ઓલવેઝ હાર્શ ઇન અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનમાં શિયાળો બહુ અઘરો હોય છે, પરંતુ આ શિયાળો તમામ શિયાળાઓથી વધુ કપરો બન્યો. ના માત્ર થીજવી દેતી ઠંડીના જ સંદર્ભે, પરંતુ આ દેશમાં વીજળી જતી રહેવાની સમસ્યા પણ રહે છે અને ગરમી શોધવી અઘરી છે, ખાસ કરીને અફઘાનિસ્તાનના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં બરફને કારણે બધા જ સંપર્ક તૂટી ગયા છે. આ તમામ બાબતો છતાં તાલિબાનીઓએ આ વર્ષે નક્કી કર્યું કે મહિલાઓ આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ માટે કામ નહીં કરી શકે.
જે સંસ્થાનો લાખો જરૂરિયાતમંદોને સતત મદદ પહોંચાડતા રહ્યા છે. આ તે કેવી આપાતકાલીન સ્થિતિ છે? મારી સાથે કાબુલમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ધ ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી સાથે કામ કરનારા સમીરા રહેમાન જોડાયા. તમે કેટલા ચિંતિત છો? ગયા વર્ષે ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી 50 લાખ લોકો સુધી પહોંચી હતી. અમારે દેશમાં ચાલતા અમારા મોટાભાગના કાર્યો બંધ કરી દેવા પડ્યા છે, કારણ કે અમારી સંસ્થામાં કોઈ પણ સ્તરે અમે મહિલા સહયોગીઓ વગર કામ નથી કરી શકતા. તાલિબાનીઓએ હાલમાં કહ્યું કે તેઓ સ્વાસ્થ્ય મંત્રાલયની જ્યાં સુધી વાત આવે તો તેમાં અમુક અપવાદો રચવા તૈયાર છે, કારણ કે તેમને દેશની મહિલાઓ માટે મહિલા ડોક્ટરો અને નર્સની જરૂર છે. શું તમને લાગે છે કે ધીરે ધીરે આ બાબતોમાં પરિવર્તન આવશે? જો આપણે સ્વાસ્થ્ય ક્ષેત્ર પર નજર કરીએ તો આ માત્ર ડોક્ટર્સ અને નર્સનો જ સવાલ નથી. અમારી સંસ્થામાં દરેક સ્તરે અમને મહિલાઓની જરૂર છે. એડમિન રોલ્સ, ટેકનિકલ સહાય કે જે મહિલાઓ સાથે કામ કરી શકે. સમીરા સૈયદ રહેમાન, અમે તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને હવે તમામ નજરો સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ પર બનેલી રહેશે. જેમ સમીરા કહે છે કે મહિલાઓની જરૂર છે, જેવી રીતે ઉચ્ચ હોદ્દાઓ પર તહેનાત મહિલાઓ અહીંયા આવી રહ્યા છે તે દર્શાવે છે કે આ સમાજને તમામ ક્ષેત્રે સિનિયર રોલ અદા કરતી મહિલાઓની જરૂર છે. તેઓ વિશ્વનો અગત્યનો ભાગ છે, કારણ કે માત્ર એ પ્રશ્ન નથી કે અફઘાન મહિલાઓને અમુક ક્ષેત્રોમાંથી કામ કરતા રોકવામાં આવી રહ્યા છે. એટલે કે માત્ર સહાય સંસ્થા નહીં પણ ઘણી સરકારી ઇન્ડસ્ટ્રીમાં પણ અફઘાની બાળકીઓ શાળાએ નથી જઈ રહી, યુનિવર્સિટી નથી જઈ શકતી, એટલે સુધી કે તેમને શહેરના બગીચામાં કે જાહેર સ્થળે જવાની પણ પરવાનગી નથી. વિશ્વ એક અવાજમાં કહેવા માંગે છે કે આ સ્વીકાર્ય નથી. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું કેવી રીતે બને છે ખંભાતના પ્રખ્યાત દાબડાની વાનગી. રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હું સુવર્ણ વસાવડા. ખંભાતની પ્રખ્યાત વાનગી દાબડા અનેક લોકોની દાઢે વળગ્યા છે. તેનો ટેસ્ટ કરવા લોકો ગામે ગામથી ખંભાત પહોંચે છે. તો આ દાબડા બને છે કેવી રીતે અને આ સ્વાદિષ્ટ વાનગીનું નામ દાબડા કેવી રીતે પડ્યું, જોઈએ બીબીસી સંવાદદાતા સાગર પટેલના અહેવાલમાં. અત્યારે હાલ અમે ખંભાતમાં છીએ. સામાન્ય રીતે ભજીયા તો તમે અનેક જગ્યાએ ખાધા હશે, પરંતુ અહીંયા ભજીયા અલગ રીતે તૈયાર કરવામાં આવે છે, જેનું નામ છે દાબડા. તો આ દાબડા કેવી રીતે તૈયાર થાય છે ચાલો જાણીએ. મારા પપ્પાની શોધ છે, તેમાં પપ્પા મનોરંજન નોકરી કરતા હતા. હવે એમને આઈડિયા આવ્યો કંઈક નવું કરીએ એમ. આ વર્ષ પહેલાં 30-40 વર્ષ પહેલાંની વાત છે. એટલે મેં બે બટાકા વચ્ચે મસાલો લઈ ને બનાવ્યા, અને બનાવ્યા પછી કહે આનું નામ શું આપો એમ. તો કે દાબડા રાખીએ. દાબેલા બે બટાકા વચ્ચે જે મસાલો મૂકેલો છે ને એ દાબેલા છે, તો કે દાબડા રાખીએ એમ. એટલે એ રીતે પછી દાબડાની શરૂઆત કરીને લોકોને પસંદ નહીં પડ્યા. ગ્રાહકોને જે બહાર છે, અમારા અહીં છે, જે રીતે બધાને ગ્રાહકને પસંદ પડ્યા કે ના ભાઈ વસ્તુ ભજીયા કરતાં અલગ વસ્તુ છે એમ. કે આ દાબડા આમાં એવી પ્રોસેસ છે, બધા મિક્સ મસાલા છે, ગરમ મસાલા બધા આવે, મીઠું મરચું છે, અમુક તેજાવ મસાલા બધા હોય, એ તો બધું કરી મિક્સ કરીને બનાવીએ છીએ. જે તે રીતે અમારા પપ્પાએ કર્યું હતું કે ભાઈ અમારે શીખવાડ્યું, તો અમે અત્યારે ચાલુ રાખ્યું છે. એક દાબડાનો આમનો એક સ્પેશિયલ સ્વાદ છે, જે આખા ખેડા જિલ્લામાં કે આણંદ જિલ્લામાં તમને મળશે નથી. સ્પેશિયલ દાબડા ખાવા માટે જ અમે લોકો વર્ષોથી આવીએ છીએ. તો ભજીયા તો જાત જાતના હોય છે, તો દાબડા જેમ કેમ એવું છે? એનો ટેસ્ટ એકદમ અલગ હોય છે સાહેબ. તમે ખાઓ તો યાદ કરો કે તમે કશું ખાધું હતું. અમારા બેસનની ચટણી આવે, જે ચણાની લોટની આવે, આખી બે અલગ વસ્તુ પડે. બેસનના આવે ને ચણા લોટ, એની બનાવીએ છીએ. જ્યારે બીજા તમે ભજીયા ખાધા હશે બરાબર, એમાં તમને કઢી આપે, બીજી કોઈ ગ્રીન ચટણી કે એવી આપે. જે અમારી જે ચટણી છે એ આખી બેસનની અલગ જ પડશે. બે કશે તમને જોવા નહીં મળે, ખંભા જો કશે તમને જોવા નહીં મળે ચટણી. બધું બદલાઈ રહ્યું છે, ધીરજ રાખો. જોઈએ કીર્તિશની કલમે આજનો કટાક્ષ. બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આપ આપના પ્રતિભાવ પણ જણાવી શકો છો. આજ માટે બસ આટલું જ. સોમવારે ફરી મળીશું આજ સમયે.